વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનું 512મો વેબિનાર છે. વક્તા છે જૂનાગઢના શ્રી દિનેશભાઈ બી ખાટ સાહેબ, જેઓ આપણને આજે નાડી વિજ્ઞાન અને સ્વર વિજ્ઞાન અને નાડી વિજ્ઞાન ભાગ 10માં વાયુ તત્વ વિશે વાત કરશે. તો શ્રી દિનેશભાઈ બી ખાટ સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર, જય ધન્વંતરી. આધ્યાત્મિક તથા સ્વર નાડી વિજ્ઞાનમાં
वायु तत्वना महत्व विषे चर्चा करीशु। आधुनिक विज्ञानी दृष्टिए वायु तत्व ने समझिए, पृथ्वीनु वायुमंडल एटले के पृथ्वीनी आजूबाजूनु वातावरण छे, जेमा घणा बधा प्रकारना वायुओ હોય છે, જેમ કે નાઇટ્રોજન વાયુ આશરે 78%, ઓક્સિજન વાયુ આશરે 21%, આર્ગોન વાયુ આશરે 93%, કાર્બન ડાયોક્સાઇડ આશરે 0.03%, આ ઉપરાંત હાઇડ્રોજન, હિલિયમ, મિથેન, ઓઝોન, નિયોન જેવા અનેક વાયુઓ આપણા આ વાતાવરણમાં આવેલા છે, અને તેનું પ્રમાણ કુદરતી રીતે કુદરતી પ્રક્રિયાથી જળવાય છે। વાયુમંડળ મોસમ અને ઋતુઓ માટે પરિવર્તન થવામાં જવાબદાર છે। વાયુમંડળ પૃથ્વીના તાપમાન આંધી હવામાનને નિયંત્રણ કરે છે। વાયુમંડળના આધુનિક વિજ્ઞાન પ્રમાણે વાયુમંડળના પ્રકારો જેમ કે ક્ષોભ મંડળ, પૃથ્વીના વિષુવવૃત્તથી 0 થી 16 કિલોમીટર સુધીનું જે અંતર છે, જેને સંવહન મંડળ પણ કહે છે, આ આશરે 16 કિલોમીટર તથા ધ્રુવ પ્રદેશથી આશરે 8 કિલોમીટરનું જે વાતાવરણ છે તેને ક્ષોભ મંડળ કહેવામાં આવે છે। આ ક્ષોભ મંડળમાં વાદળાનું પ્રમાણ વિશેષ હોય છે, તેમજ ભેજ અને રજકણોનું પ્રમાણ હોય છે। ત્યાર પછીનું સમતાપ મંડળ કે જે 16 કિલોમીટરથી 50 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણને સમતાપ મંડળ કહેવામાં આવે છે। આ વાતાવરણ મોટે ભાગે ઓછું પરિવર્તન થાય છે। સમતાપ મંડળમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, અને આ ઓઝોન વાયુનું પ્રમાણ એટલે કે સમતાપ મંડળ સૂર્યના કિરણોને પૃથ્વી ઉપર આવતા કવચ રૂપેનું કાર્ય કરે છે, અને સૂર્યના પાર જામલી કિરણોનું રક્ષણ કરે છે। ત્યાર પછીનું મધ્યમંડળ, મધ્યમંડળ 50 કિલોમીટરથી 80 કિલોમીટર સુધીનું વાતાવરણ જે છે તેને મધ્યમંડળ કહેવામાં આવે છે। આ મધ્યમંડળનું તાપમાન ખૂબ જ ઠંડુ હોય છે, અને ઘણી વખત -100 ડિગ્રી સુધી ઠંડુ થઈ જાય છે। ત્યાર પછી ચોથું આવે છે આયન મંડળ, એ 80 કિલોમીટરથી 690 કિલોમીટરનું જે વાતાવરણ છે તેને આયન મંડળ કહેવામાં આવે છે। આ આયન મંડળમાં અણુઓ, પરમાણુઓના આયનો, પ્રોટોન, ઇલેક્ટ્રોનને કારણે તેને આયન મંડળ કહેવામાં આવે છે। આ આયન મંડળ વિદ્યુત વાહકતા માટે ખૂબ જ વધારે હોય છે, તેથી રેડિયો તરંગો પરિવહન, પરિવર્તિત પ્રસારણ માટે ખૂબ જ ઉપયોગી થાય છે। ગ્રહો અને ઉપગ્રહોના સંચાર પ્રસારણમાં આ આયન મંડળ ખૂબ જ ઉપયોગી છે। આકાશમંડળના જુદા જુદા રંગો, વર્ણો આ આયન મંડળને કારણે જોવા મળે છે। ત્યાર પછી પાંચમું બાહ્ય મંડળ કે જે 690 કિલોમીટરથી ઉપરના વાતાવરણને બાહ્ય મંડળ કહેવામાં આવે છે। આ બાહ્ય મંડળમાં તાપમાન ઘણી વખત
5000 સેન્ટીગ્રેડ કરતાં પણ વધારે હોય છે. આ બાહ્ય મંડળમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રધાનતા હોય છે. આધુનિક વિજ્ઞાન પ્રમાણે જુદા જુદા વાયુઓ જેમ કે હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, નાઇટ્રોજન વાયુ, હિલિયમ વાયુ, આર્ગોન વાયુ, ઓઝોન વાયુ, નિયોન વાયુ, કાર્બન મોનોક્સાઇડ વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ, ક્લોરિન વાયુ, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ, મિથેન વાયુ, એમોનિયા વાયુ, એસિટિલિન વાયુ, બ્યુટેન વાયુ, ઇથેન વાયુ, નેચરલ ગેસ, હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસ, નિપ્ટોન વાયુ અને નાઇટ્રસ ઓક્સાઇડ જેવા અનેક વાયુઓ આ પૃથ્વીની આજુબાજુના વાતાવરણમાં આવેલા હોય છે. વાયુના જુદા જુદા નામ જેમ કે વાયુને પવન, વાત, પ્રવાત, ગગન, ચલન, વેની, વાયુ, તાન, સમીરણ, પ્રકંપન, પ્રાણ, વ્યૂહ, હવા, પવમાન, માતૃસ્વા, સમી, વિનુ, ફની, અનિલ, મરુત, બયાર, વેણુ, જારક, પ્રભંજન, મારુત, વાતી, વ્યાપ્તિ, આવહવ, સમાંગી અને ધાવન આ વાયુના જુદા જુદા નામો છે. આયુર્વેદમાં પણ વાયુનું ખૂબ જ મહત્વ છે. આયુર્વેદ ત્રિદોષ સિદ્ધાંત મુજબ ત્રણ મુખ્ય પ્રકાર વાત, પિત્ત અને કફ છે. આ ત્રણના મિશ્રણથી કુલ 7 પ્રકારની પ્રકૃતિ બને છે અને આ 7 પ્રકૃતિના પ્રમાણમાં ફેરફાર થવાથી શરીરમાં જુદી જુદી અસરને કારણે તંદુરસ્તી જળવાય છે. આપણી તંદુરસ્તી માટે આપણા આહાર અને ઔષધ દ્રવ્યોના પંચમહાભૂતના ગુણધર્મો પ્રમાણે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ પંચમહાભૂત એટલે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ તત્વો ઉપર આપણા શરીરનો મુખ્ય આધાર છે. આયુર્વેદમાં વાયુ તત્વોને કારણે વાત પ્રકૃતિના આશરે 80 પ્રકારના રોગોનું વર્ણન કરવામાં આવેલ છે. આયુર્વેદમાં અપાન વાયુ, વ્યાન વાયુ, સમાન વાયુ, પ્રાણ વાયુ અને ઉદાન વાયુ આ 5 પ્રકારના મુખ્ય વાયુને ધ્યાનમાં રાખી શરીરની જાળવણી કરવામાં આવે છે. આ 5 વાયુ ઉપરાંત આપણા શરીરમાં વાયુનું સ્થાન, તેનું કર્મ અને પરિણામ પ્રમાણે અન્ય વાયુના નામો જેમ કે પાર્શ્વ શૂલ વાયુ, કટિશૂલ વાયુ, પક્ષઘાત વાયુ, પંગ વાયુ, કંપ વાયુ, ગુગ્રસી વાયુ, બલ્લક્ષય વાયુ, વાતકંટક વાયુ, સ્તંભ વાયુ, અંગશૂલ વાયુ, વાત પ્રવૃત્ત વાયુ, વૃક્ષ વાયુ, કટિગ્રહ વાયુ, સંકોચન વાયુ, શિરોગ્રહ વાયુ, ખંજ વાયુ, વાત પ્રકૃત વાયુ આ જુદા જુદા વાયુઓ ઉપરાંત બીજા પેટાવાયુઓ એટલે કે ઉપવાયુ અને તેના એકબીજાના મિશ્રણથી આપણા શરીરનું સંચાલન થાય છે. પરંતુ આ વાયુનું પ્રમાણ વધઘટ થાય અને યોગ્ય પ્રમાણ જળવાય નહીં ત્યારે વાતજન્ય પ્રકારના 80 પ્રકારના રોગોનું આયુર્વેદમાં વર્ણન કરવામાં આવેલ છે. યોગશાસ્ત્રમાં પ્રાણ અને વાયુનું મહત્વ. આપણે શ્વાસોશ્વાસમાં આપણા શરીરમાં નાસિકા દ્વારા જે વાયુ પ્રવેશે છે આ વાયુને યોગ્ય પ્રમાણમાં જાળવણી કરવા માટે યોગની અંદર પ્રાણાયામ કરવામાં આવે છે. આ પ્રાણાયામ મુખ્યત્વે
चार प्रकारे करवामां आवे छे, जेम के श्वास लईए छीए तेने पूरक, एटले के श्वास ने अंदर लेवो तेने पूरक क्रिया कहेवामां आवे छे। श्वास लीधा पछी शरीरमां अंदर रोकी राखवो तेने આંતરકુંભક કહેવામાં આવે છે। ત્યાર પછી લીધેલો શ્વાસ બહાર કાઢવામાં આવે છે તેને રેચક ક્રિયા કહેવામાં આવે છે। ફરીથી બીજો શ્વાસ લેવા માટે જે થોડી રાહ જોઈએ છીએ તેને બાહ્ય કુંભક કહેવામાં આવે છે। પ્રાણાયામમાં આ ચાર પ્રકારની શ્વાસોશ્વાસની સ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવે છે તેને પ્રાણાયામ કહેવામાં આવે છે। પ્રાણાયામના પણ ઘણા બધા પ્રકાર છે, બ્રાહ્મણી પ્રાણાયામ, કપાલભાતી, ઉજ્જય પ્રાણાયામ, શીતલી પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, સૂર્ય વેદન પ્રાણાયામ, ભસ્ત્રિકા પ્રાણાયામ જેવા અનેક પ્રાણાયામના પ્રકારો છે। કોઈ પણ યોગિક ક્રિયાઓ, આસનો, કસરતો કરતી વખતે સૌથી અગત્યની બાબત શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એને મુખ્ય ધ્યાન રાખવાનું હોય છે। શ્વાસ ક્યારે લેવો, ક્યારે છોડવો, ક્યારે કુંભક કરવું એ યોગિક ક્રિયા માટે મુખ્ય બાબત છે। જો શ્વાસોશ્વાસ લેવામાં, એટલે કે પૂરક, કુંભક અને રેચકનું જો બરાબર ધ્યાન રાખવામાં ન આવે તો યોગી ક્રિયાનો ફાયદો થતો નથી અને ઘણી વખત ખોટી રીતે પૂરક, કુંભક ને રેચક કરવામાં આવે તો શરીરના અંગોને વિપરીત અસર થવાની શક્યતા પણ રહે છે। આથી જ પ્રાણાયામ જેવી વસ્તુ પણ યોગના સાધકો પાસે કરવી જોઈએ। આ જ રીતે યોગશાસ્ત્રમાં વાયુ મુદ્રાનું પણ મહત્વ આપેલ છે। સાત ચક્રમાં પ્રાણવાયુનું પણ મહત્વ છે, જેમ કે મૂલાધાર ચક્રમાં અપાન પ્રાણની ઉર્જાથી અપાન વાયુ અને તેમાંથી ઉપપ્રાણ કુર્મ પ્રાણમાંથી કુર્મ વાયુને બળ આપે છે। સ્વાધિષ્ઠાન ચક્રમાં વ્યાન પ્રાણ ઉર્જાથી વ્યાન વાયુ અને તેમાંથી ઉપપ્રાણ ધનંજય પ્રાણ ઉર્જાથી ધનંજય વાયુને બળ મળે છે। મણિપુર ચક્રમાં સમાન પ્રાણ ઉર્જાથી સમાન વાયુ અને તેમાંથી ઉપપ્રાણ કૃકલ પ્રાણ ઉર્જાથી કૃકલ વાયુને બળ મળે છે। અનાહત ચક્રમાં પ્રાણ ઉર્જાથી પ્રાણવાયુ અને તેમાંથી ઉપપ્રાણ નાગ પ્રાણ અને નાગ પ્રાણની ઉર્જાથી નાગવાયુને બળ મળે છે। વિશુદ્ધિ ચક્રમાં ઉદાન પ્રાણ ઉર્જાથી ઉદાન વાયુ અને તેમાંથી ઉપપ્રાણ દેવદત્ત પ્રાણ ઉર્જાથી દેવદત્ત વાયુને બળ મળે છે। આ પહેલાના મારા ઘણા બધા વેબિનારમાં આ સાત ચક્રમાં એક એક ચક્ર ઉપરના એક એક વેબિનારમાં વિગતવાર ચર્ચાઓ કરેલ છે। વાયુના કાર્ય પ્રમાણે જુદા જુદા નામોને આધ્યાત્મિક દ્રષ્ટિએ સમજીએ, જેમ કે પિંડમાં ગર્ભધારણ વખતે જ્યારે પિંડ બને છે ત્યારે સાત પ્રકારના વાયુઓ હોય છે, જેમ કે અપાન, વ્યાન, સમાન, પ્રાણ, ઉદાન અને
નક્ષત્ર લોક છે, મેઘને વૃષ્ટિ કરાવે છે, એટલે કે વાદળાઓને ભેગા કરી મોટી ગર્જના ઉત્પન્ન કરી વરસાદ રૂપે જે વરસાવે છે એને સંવહન વાયુ કહેવામાં આવે છે. અને આપણે આ સંવહન વાયુને મેઘ રાજા તરીકે ઓળખીએ છીએ. વિભવ વાયુનું સ્થાન ગ્રહ લોક છે. વિભવ વાયુ અતિશય વેગ વાળો હોય છે, મોટી ગર્જના કરવા વાળો હોય છે, એટલે કે વીજળીના કડાકા બડાકા અને વીજળી પડવી, ભૂકંપ થવો અને એનો અવાજ, વાવાઝોડું અને એનો અવાજ, એટલે કે ઉત્પાતો કરાવનાર અને આકાશ ગંગાને ધારણ કરનાર આ વિભવ વાયુ છે. ત્યાર પછી પરિવહ વાયુનું સ્થાન મોક્ષ ધામ છે, જેને સપ્તર્ષિ લોક કહે છે. પરિવહ વાયુ ચંદ્રની કળા વધારવા તથા ઘટાડવાનું કાર્ય કરે છે અને યોગ સાધનાથી યોગીઓને મોક્ષ અપાવનાર આ પરિવહ વાયુ છે. પરાવહ વાયુનું સ્થાન બ્રહ્મપુરી ધામ છે. બ્રહ્માંડની અંદર તથા બ્રહ્માંડની બહારના પ્રદેશમાં યોગીઓને પુનરાવૃત્તિ રહિત સુખરૂપ એટલે પુનર્જન્મની પ્રક્રિયા ન કરવા માટેના મોક્ષ એટલે કે બ્રહ્મપુરી ધામ જેને ધ્રુવલોક કહે છે આ પરાવહ વાયુ છે. ઉદ્ભવ વાયુ ચંદ્રની કળા પ્રમાણે ચંદ્રનાળીમાં પ્રાણ શક્તિનો પ્રવાહ વહે છે તેને ઉદ્ભવ વાયુ કહે છે અને તેને સોમલોક તેનું સ્થાન છે. વાયુના અન્ય નામો આપ છે પકવાયુ, અત્યંતરા યામ વાયુ, આર્દિત વાયુ, અતિજ મત્તો વાયુ, અત્યુદ્વાર વાયુ, અનાવસ્થિત વાયુ, અપતાનક વાયુ, અસ્થિરિકા વાયુ, અપબાહુક વાયુ, અપતંત્રક વાયુ, અંતકુંડા વાયુ, અંગ પીડા વાયુ, અંગ ભેદ વાયુ, અંગ વિગ્રસ વાયુ, અંગ શોષ વાયુ, આંતરપુંજન વાયુ, અસ્માન વાયુ, પુરુષસ્તંભ વાયુ, ઓષ્ટુ શીર્ષ વાયુ, કલ્લતા વાયુ, કાર્ષ્ય વાયુ, કુબજત્વ વાયુ, કલાય ખંજ વાયુ, કસાય વક્તૃક્તા વાયુ, કંડ વાયુ, કાષ્ઠિન્ય વાયુ, જીવવા સ્તંભ વાયુ, દડાય તાનક વાયુ, દુર્બલત્વ વાયુ, દ્રષ્ટિક્ષય વાયુ, બાહ્યાયામ વાયુ, બદ્ધવિષ્ટિકા વાયુ, બ્રહ્માયામ વાયુ, તુની વાયુ, મન્યા સ્તંભ વાયુ, પ્રતિતુની વાયુ, પત્ય સ્થિલા વાયુ, પ્રત્યાધ્યાન વાયુ, વિરુત્વ વાયુ, શિરોગ્રહ વાયુ, અનુસ્તંભ વાયુ, ક્ષિપ્રમૂત્રતા વાયુ, ગંધાગ્નતા વાયુ, નિંદ્રાનાશ વાયુ, પાદહર્ષ વાયુ, પલાપ વાયુ, પ્રસૂતિ વાયુ, ભેદ વાયુ, મીણ વાયુ, મુકત્વ વાયુ, રસારિતા વાયુ, રોમહર્ષ વાયુ, વામનત્વ વાયુ, વિદગ્રહ વાયુ, વિશ્વાચી વાયુ, વિરસ્તા વાયુ, વર્ણાયામ વાયુ, શબ્દાક્ષતા વાયુ,
શિરા પૂરણ વાયુ, શિત્ત વાયુ, શુક્ર કારસ્ય વાયુ, શુક્ર નાશક વાયુ, શુક્રાતિ પ્રવૃત્ત વાયુ, શ્યામતા વાયુ, સ્વેદ નાશ વાયુ, સ્ફુરણ વાયુ, વરનાથમ વાયુ, સિનમિન વાયુ, વદ્રષ્ટિકા વાયુ, મુક્તિત્વ વાયુ, શ્યાવત વાયુ, પ્રલાપ વાયુ, અનાવસ્થિત વાયુ, કમદુન્ય વાયુ, વિરસ્વતા વાયુ, પ્રત્યાશ્યામ વાયુ, સંકોચ વાયુ અને સ્તંભ વાયુ. આટલા વાયુના કર્મ પ્રમાણે પ્રકારો છે. હવે આપણે સ્વર નાડી વિજ્ઞાન પ્રમાણે વાયુનું મહત્વ સમજીએ. વાયુ એટલે ધાવન, ધાવન એટલે દોડવું, ચલન કરવું, એટલે કે ચંચળતા. આમ વાયુને મન સાથે સીધો સંબંધ છે, તેથી મનને ચંચળ કહેવામાં આવે છે. આ સૃષ્ટિમાં તથા આપણા શરીરમાં તમામ ક્રિયાઓ ચલગતિ ક્રિયા વાયુથી ચાલે છે. શરીરની જ્ઞાનાત્મક અને ક્રિયાત્મક તમામ ક્રિયાઓ વાયુ તત્વને આભારી છે. પ્રાકૃત માત્રામાં રહેલો વાયુ શરીરના તંત્રને, યંત્રોને, મનને, ઇન્દ્રિયોને જોડી પ્રવૃત્તમય રાખે છે. પ્રાણ, વાયુ અને વાત આ ત્રણેયને આપણે થોડું સમજીએ. પ્રાણ એટલે ઉર્જા શક્તિનું સ્વરૂપ. પ્રાણ ઉર્જાના મુખ્ય પાંચ પ્રકાર છે. અપાન પ્રાણ, વ્યાન પ્રાણ, સમાન પ્રાણ, પ્રાણ અને ઉદાન પ્રાણ. આ પાંચ પ્રકારના પ્રાણના ઉપપ્રાણ છે, જેમ કે કુર્મ પ્રાણ, ધનંજય પ્રાણ, કુકલ પ્રાણ, નાગ પ્રાણ અને દેવદત્ત પ્રાણ. આમ પ્રાણ એટલે ઉર્જા શક્તિ. વાયુ, વાયુ એ કોઈ પણ પ્રકારની ક્રિયા માટેનું માધ્યમ છે. વાયુના વહન માટે કોઈ પણ શક્તિની જરૂર પડે. આથી વાયુને ચલાયમાન કરવા માટે પ્રાણ ઉર્જા એટલે કે પ્રાણ શક્તિને કારણે વાયુનું વહન થાય છે. એટલે કે પ્રાણ શક્તિ વાયુને ગતિ કરાવે છે. પ્રાણ શક્તિ જરૂર પ્રમાણે વાયુને ઉર્ધ્વગતિ અથવા અધોગતિ પણ કરાવે છે. જો વાયુનો ક્ષય થાય તો ચિંતા, ઈર્ષા, શોક, ક્રોધ ઉત્પન્ન થાય, એટલે કે તામસિકતા વધે. એટલે કે વાયુની ઉર્ધ્વગતિ થાય તો તામસિકતા વધે. જો વાયુનો વ્યય થાય તો, એટલે કે યોગ્ય વપરાશ થાય તો વિચારવામાં, વાતો કરવામાં, લખવામાં જે શક્તિ વપરાય છે તેથી સાત્વિકતા વધે છે અને આ અધોગતિ ને બળ આપે છે. એટલે રાજસિક પ્રકૃતિ છે. એટલે કે જો વાયુનો વ્યય થાય તો રાજસિક પ્રકૃતિ અધોગતિ બને છે. સૃષ્ટિની ઉત્પત્તિ પંચમહાભૂત એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ તત્વથી બને છે. આ પાંચ તત્વો પરમ તત્વ એટલે કે પરબ્રહ્મ તત્વ છે. આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે સૂર્યનાળી એટલે કે પિંગળા નાળી અને ચંદ્રનાળી એટલે ઈડા નાળીમાં પ્રાણ શક્તિનો પ્રવાહ વહે છે. આ પ્રાણ શક્તિનો પ્રવાહ જ્યારે વહે છે ત્યારે તેની સાથે વાયુ તત્વ નાસિકા દ્વારા શરીરમાં પ્રવેશે છે. આ પ્રાણ શક્તિ બંને નાળીમાં વારા ફરતી પ્રવેશે છે. ત્યારબાદ કુંડલીમાં થઈને સુષુમળા નાળીમાં પ્રવેશે
અને પ્રાણનું વહન થાય છે. ત્યારબાદ આ પ્રાણ સાત ચક્રોમાં થઈને 10 નાડીમાં વહે છે, જેમ કે અસ્થિ, જીવા નાડી, યશ્વિની નાડી, પુષા નાડી, અલંબુસા નાડી, કુહુલિંગ નાડી, ગાંધારી નાડી, શંખીની નાડીમાં વિભાજિત થઈ પ્રાણનું વહન થાય છે. આ જુદી જુદી નાડીમાં પ્રાણની સાથે વાયુનું વહન થાય છે અને આ જુદા જુદા વાયુઓ દ્વારા આપણા સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનું સંચાલન થાય છે. આપણા શરીરમાં સૌથી વધારે છિદ્રો ત્વચા એટલે કે ચામડીમાં છે. આ ચામડીના છિદ્રો દ્વારા સૌથી વધારે વાયુનું વહન થાય છે. આ વાયુ દ્વારા આપણા શરીરનો ઓરા એટલે કે આભા મંડળ બને છે. આપણા શ્વાસોશ્વાસ દરમિયાન જ્યારે વાયુ તત્વ કાર્યરત હોય ત્યારે આપણો શ્વાસ 8 આંગળ ચાલતો હોય છે. વાયુ તત્વનો રંગ ધૂમ્ર વર્ણનો હોય છે, એટલે કે મેઘ સમાન નીલો વર્ણ છે. વાયુ તત્વનો બીજ મંત્ર યમ છે. વાયુ તત્વનો આકાર એટલે કે આકૃતિ ગોળ અથવા ષટકોણ રૂપે હોય છે. વાયુ તત્વનો ગુણ સ્પર્શ છે અને શબ્દ છે અને હલકો છે. વાયુ તત્વનો સ્વાદ અમ્લ એટલે કે ખાટો છે. શ્વાસોશ્વાસ દરમિયાન સૂર્ય નાડી અથવા ચંદ્ર નાડી ચાલે છે ત્યારે બંને નાડીમાં વારા ફરતી વાયુ તત્વ 5-8 મિનિટ ચાલે છે. વાયુ તત્વનું સ્થાન અનાહત ચક્રમાં છે, એટલે કે નાભીમાં છે. વાયુ તત્વ શ્વાસમાં હોય ત્યારે શ્વાસ 8 અંગળ ચાલે છે અને એ પૂરો થાય પછી આગળના આકાશ તત્વ ચાલે. વાયુ તત્વ જ્યારે ચાલતો હોય ત્યારે જોવું, સાંભળવું, સ્પંદન, વહન, વિચારવું, સંકલ્પ કરવો, ક્રોધ બોલવું વગેરે અનેક શારીરિક ક્રિયાઓ વાયુ તત્વને આધીન છે. આપણો સ્વર વાયુ તત્વને કારણે ઉદય એટલે કે સર્વોદય કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે 1 મિનિટમાં આશરે 15 શ્વાસોશ્વાસ લઈએ છીએ. સામાન્ય રીતે 1 કલાકમાં આશરે 900 શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે. સામાન્ય રીતે 1 દિવસ એટલે કે 24 કલાકમાં આશરે 21,600 શ્વાસોશ્વાસ લઈએ છીએ. આમ વાયુનું મહત્વ ખૂબ જ છે. આપણા શરીરને 30 સેકન્ડથી 1 મિનિટથી વધારે સમય વાયુ તત્વ વિના ચાલી શકે નહીં. વાયુ તત્વની દિશા ઉત્તર છે તથા ઉત્તર પૂર્વ દિશા એટલે કે વાયવ્ય દિશા એટલે કે વાયવ્ય ખૂણો વાયુ તત્વનો છે. વાયુ તત્વના દેવતા વિષ્ણુ ભગવાન એટલે કે નારાયણ છે. આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણનો આધાર પણ વાયુ તત્વને આભારી છે. વાયુ તત્વ ઊંઘ અને સ્વપ્ન માટે જવાબદાર છે. જ્યારે સૂર્ય નાડીમાં પ્રાણ પ્રવાહ ચાલતો હોય એટલે કે વાયુ તત્વ હોય ત્યારે ભ્રમણા, મિથ્યા, સંતાપ, ચંચળતા, દુઃખ, સંકલ્પ વિકલ્પ, વિકળતા, શોક, જડતા, મૂર્ખતા, કટુ વચન,
અનુભવાય છે. જ્યારે ચંદ્ર નાડીમાં વાયુ તત્વ એટલે કે પ્રાણ પ્રવાહ ચાલતો હોય ત્યારે પ્રવાસની ઈચ્છા થાય, હરવા ફરવાની ઈચ્છા થાય, ઉચાટ, કલેશ, હાનિ, ચિંતા, નિરાશા, ઉદાસીનતા અનુભવાય છે. એટલે કે આવા અનુભવ જ્યારે માનસિક થાય એના ઉપરથી આપણે આપણી સૂર્ય નાડી ચાલે છે અને તેમાં વાયુ તત્વ ચાલે છે એવું આપણે અનુભવી શકીએ. વાયુ તત્વની સાધનાથી ઐશ્વર્ય રૂપ પ્રાપ્ત થાય છે. આથી જ બાગ બગીચા, નદી, તળાવ, સમુદ્ર કિનારાના પવનો અને જંગલોમાં હરવા ફરવાથી મન પ્રફુલ્લિત થાય છે. આજે આપણે વાયુ તત્વ વિશે ચર્ચા કરેલ અને આ પહેલા પણ આપણે સ્વર અને નાડી વિજ્ઞાન, સૂર્ય નાડી, ચંદ્ર નાડી, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, જળ, અગ્નિ તત્વોના જુદા જુદા તેમજ પંચમહાભૂતના પ્રકૃતિના જુદા જુદા વેબિનારમાં આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરેલ છે. આજે આપણે વાયુ તત્વ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલ. હવે આજના વિષય પ્રમાણે સ્વર વિજ્ઞાન અને નાડી વિજ્ઞાનને ધ્યાનમાં રાખી વાયુ તત્વ વિશે સમીક્ષા કે પ્રશ્નો પૂછવા આપ સૌને વિનંતી છે. અહીં હું મારું વક્તવ્ય ને વિરામ આપું છું. ફરીથી આવતા અંતે મળતા રહીશું. જય ધન્વંતરી, મહાદેવ હર, આભાર, અસ્તુ. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ખાટ સાહેબનો, જેમણે આજે સ્વર વિજ્ઞાન, નાડી વિજ્ઞાનમાં વાયુ તત્વ વિશે વિસ્તૃત માહિતી આપી, વાયુના વિવિધ પ્રકારો વિશે સરસ આખું માહિતીપ્રદ વેબિનાર રહ્યું. હવે પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ સમીક્ષા વાચક થોડાક શબ્દો કહે. પુરોહિત સાહેબ. રોહિત સાહેબ નથી લાગતા, નીકળી ગયા લાગે છે. ખૂબ ખૂબ આભાર ખાટ સાહેબનો. સમીક્ષા કરનાર અત્યારે કોઈ હાજર છે નહીં, ખાટ સાહેબ નથી કે ઠક્કર સાહેબ પણ નથી. બોલો જાનીર સાહેબ, કઈ કેવું હોય તો જાનીર સાહેબ કઈ કહેશે. અશોક, મારે પ્રશ્ન પૂછવા. આ પ્રશ્ન પૂછો દાદા. ખૂબ સરસ વેબિનાર, તમે વાયુ વિશેનું લગભગ બધી વાતો કરી દીધી અને સત લોકની પણ ક્યાં ક્યાં વાયુ હોય, આકાશ મંડળ માં છે, નિહારિકા અને ગ્રહ નક્ષત્ર સુધી તમારી વાત બરાબર સાંભળી. એક વસ્તુ એમાં મને એવી લાગી કે તમે કીધું કે વાયુ નું સ્થાન અનાહત અને પછી નાભી, તો એ બે માંથી ક્યાં? શું ફરીથી પ્રશ્ન દાદા? અમે તમારા લેક્ચર માં બોલ્યા હતા કે વાયુ નું સ્થાન અનાહત અને નાભી, એ બે માંથી એક આજુબાજુ આવેલું છે. એટલે એ આપણે બે રીતે વર્ણવ્યું એમ, કારણ કે ચક્ર છે બધાને કાલ્પનિક લાગે છે. હવે મારે ત્રણ પ્રશ્ન પૂછવા. તો કઈ વાંધો નહીં. હવે શરીરને જે બેવડું વળીને તીવ્ર આઘાત આપે કે પીડા આપતો હોય, એ વાયુનું નામ શું? એટલે આપણે ઘણી વખત કોકાયરે દુશ્મનાવટ હોય ને એમ કઈક તને તો બેવડો વાર દેવો છે, એ વાયુની વાત કરો?
ઘણા માણસો ખબર ઝઘડો થાય ત્યારે બોલે કે નહીં તને તો હું બેવડો વાર દઈ, પણ મને લાગે છે કે તમે જે વાત કરો છો કે ઘણી વખત આપને પેટમાં એવો ગોટો ચડે અને બે હાથ આપણે નાભી પાસે રાખી અને જે કમાન હોય ધનુષ પાણની એવી રીતે વળાક આખું શરીર વળી જાય એ વાયુની વાત કરો છો, તો એની અંદર જે વાયુ છે તે અપતંત્રક વાયુ છે અને એ ઉર્જ્વક વાયુ છે, અપતંત્રક વાયુ કે જે ધનુષ બાણની જેમ શરીરને બેવડું વાળી દે. બરાબર, વાહ વાહ, બોલ બોલો. બીજો પ્રશ્ન છે, મૃત્યુ વખતે શરીર કાળું કાળું થઈ જતું હોય ઘણાય ને, ના લગભગ ને, ક્યાં વાયુ થી થાય? ચામડી નો, એટલે જયારે જીવ જાતો હોય, હવે ઘણા ને માનો કે જમણા પગ ના નખ થી જાય તો એ ચામડી કાળી પડતી જાય, મૃત્યુ પૂરું થાય ત્યારે લગભગ ચામડી નો 50% શાઇનિંગ જતી રહી હોય અને વધારે સમય જાય તો એ કાળાશ પકડે, તો એ મૃત્યુ વખતે જે શરીર કાળું પડે છે એને શ્યામતા વાયુ કહેવામાં આવે છે. વાહ. હવે ત્રીજો છેલ્લો પ્રશ્ન છે, પતાનક વાયુ નું કામ શું છે? પતાનક, પણ આગળ એમાં છે ને દંડ પતાનક વાયુ શબ્દ આવે, મનુષ્યને દંડ પતાનક વાયુ કહેવાય એમ. બરાબર. હવે દંડ એટલે દાંડીઓ, આપણે શબ્દ બોલીએ છીએ, લાકડી બોલીએ છીએ, એટલે મૃત્યુ વખતે જે સજ્જડ શરીર થઈ જાય, લાકડા જેવું સજ્જડ થઈ જાય, ઈ મૃત્યુ વખતે જે સજળ લાકડા જેવું જળ શરીર થઈ જાય અને ઈ દંડ પતાનક વાયુને કારણે હોય છે. વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ. બરાબર, સરસ સરસ. અને આમાં તે મૃત્યુ પછી તો શું છે, શ્વાસોશ્વાસની ક્રિયા તો બંધ થઈ ગઈ હોય, એટલે ખાસ કરીને જે ઓક્સિજન જે કોષને મળવો જોઈએ, મળ તો બંધ થઈ જાય. બરાબર, ઓક્સિજન જે મળતું હોય દરેક કોષોને, એટલે ચામડીને ઉપર, બરાબર, એટલે એની અસર થતી હોય. એટલે વૈજ્ઞાનિક રીતે આપણું શરીરમાં જે 20 જાતના વાયુઓ છે એમાં ઓક્સિજન વાયુ મુખ્ય છે, જો ઓક્સિજન વાયુ એમાંથી નીકળી જાય તો બાકીના વાયુ છે એ સ્થિર થઈ જાય અને એ બ્લડ નું ઓક્સિડેશન થઈને હિમોગ્લોબિન ની પ્રક્રિયા અટકી જાય, એટલે એ બ્લડ કાળું થવા માંડે, એટલે બ્લડ ને કારણે જ્યાં જ્યાં તમને ચામડીઓનો કલર છે એ ડાર્ક થવા માંડે. બરાબર છે, એટલે આખું શું કે આખી બધી બધા તંત્ર જ બધા સમાપ્ત થઈ જાય, એટલે પરિવહન તંત્ર, જે આવતું હોય લોહી બધું સ્થિર થઈ જાય, સર્ક્યુલેશન બંધ થઈ જાય, પરિવહન બંધ થઈ જાય. બરાબર, આભાર, સરસ.